नमस्कार दर्शक मित्रों, स्वागत छे तमारू गुज्जू जीके ट्रिक पर। आ वीडियो में आपणे जोशुं गुजरात में आवेली गुफाओ अने ते आपणे याद राखशुं ते ते गुफा कई जग्याए आवेली छे अने ते पण तेना नाम परथी। तो जोईए, पहेली गुफा छे खंभालीडानी गुफा। खंभालीडामां शब्द छुपायेलो छे खंभा अने लींडा। तमने आ नीचे कोट देखाय छे ते बहु वजनदार छे, तेने खंभा पर मूक्यो ने त्यां लींडा निकळी जाय અને સાથે સાથે પીપી પણ થઈ જાય, તો તેના પરથી યાદ રહી જશે કે ખંભાલીડાની ગુફા ક્યાં આવેલી છે। તો કે ખંભા ઉપરથી ખંભાલીડા, કોટ ઉપરથી રાજકોટ અને પીપી ઉપરથી પીપી પંડ્યાએ પીપી પંડ્યાએ તેની શોધ 1959માં કરી હતી અને આ એક બૌદ્ધ ગુફા છે। નેક્સ્ટ ગુફા છે ઢાંકની ગુફા અને તે આવેલી છે ઉપલેટામાં। ઉપલેટા પરથી યાદ રાખશું આપણે લેપટા। લેપટા એટલે કે દરિયા કિનારે જે કીચડમાં જોવા મળતી એક પ્રકારની માછલી છે અને તેને આપણે શું કરવાનું છે, ઢાંકવાનું છે। તો તેના પરથી યાદ રહી શકે કે ઢાંકની ગુફા ઉપલેટામાં આવેલી છે અને આ એક જૈન ગુફા છે, તે પણ યાદ રહી જશે। કારણ કે જે જૈન લોકો હોય છે તે બહુ અહિંસાવાદી હોય છે, તે લોકો આવું માંસ મચ્છી જોઈ શકતા નથી। નેક્સ્ટ ગુફા છે જોગીડાની ગુફા અને તે આવેલી છે મહેસાણામાં। અને આપણા હાલના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી પણ છે મહેસાણાના। તમને ખ્યાલ હોય તો થોડાક સમય પહેલાં શાહિદ કપૂરનું એક સુપરહિટ મૂવી આવ્યું હતું કબીર સિંહ, અને તેમાં તેણે એની જબરદસ્ત દાઢીના હિસાબે બહુ જ ફેમસ થયો હતો અને તે જોઈને આપણા પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદીએ પણ તેની જેવી દાઢી રાખવાનો વિચાર કર્યો હતો। તેણે દાઢી રાખી પણ ખરી અને મોટી પણ થઈ, પરંતુ છેલ્લે લાગ્યા તો કેવા, કબીર સિંહ જેવા તો ન લાગ્યા પણ અંતે એ જોગી જેવા લાગ્યા। તો તેના પછી યાદ રહેશે કે જોગી જેવા। નેક્સ્ટ છે જાંબવંતની ગુફા જે આવેલી છે પોરબંદરમાં। તે આપણે યાદ રાખશું જાંબુની મદદથી, કારણ કે જાંબુ અને જાંબવંત બંનેનું ઉચ્ચારણ મળતું આવે છે અને જાંબવંતની ગુફા પૂછાય તો આપણે યાદ કરીશું કે જાંબુ। જાંબુ કોને ભાવે, તો આપણે કહીશું કે બંદરને ભાવે। તો તેના પરથી આપણે યાદ રહી જશે કે જાંબવંતની ગુફા એટલે જાંબુ અને જાંબુ બંદરને ભાવે એટલે પોરબંદર। આ રીતે આપણે ઉત્તર મળી જશે। જો મિત્રો તમે આવી રીતે એકબીજા સાથે ઇન્ટરલિંક કરીને યાદ રાખશો તો તમે પરીક્ષામાં કન્ફ્યુઝન થયા વગર એકદમ સાચો જવાબ પસંદ કરી શકશો। હવે પછીની ગુફા છે કડિયા ડુંગર ગુફા, તે આપણે યાદ રાખશું કડિયા ઉપરથી। કડિયા લોકોની ખાસિયત હોય છે, તે લોકોને રુચિ હોય ને તો જ તે લોકો કામ કરે, નકરી લોકો ચોખ્ખી ના પડી દે કે ભાઈ આજે આ કામ નહીં થાય। તો કડિયા લોકોની શું ખાસિયત હોય, તો કે રુચિ, અને રુચિ ઉપરથી યાદ રાખશું ભરૂચ। તો કડિયા ડુંગરની ગુફા ક્યાં આવેલી છે, તો કે રુચિ, રુચિ ઉપરથી ભરૂચ, ભરૂચમાં આવેલી છે। નેક્સ્ટ છે બાબા પ્યારાની ગુફા। ગુજરાતમાં જૂનાગઢ જિલ્લામાં સૌથી વધારે સાધુ બાવા જોવા મળે છે અને જ્યાં સૌથી વધારે સાધુ બાવા જોવા મળતા હોય ત્યાં બાવાની ગુફા આવેલી હોય, તો બાવા પ્યારાની ગુફા જૂનાગઢ જિલ્લામાં આવેલી છે। અને જો બાવાને પ્યારી હોય તો દરેકને પ્રિય હોય, એટલે કે જૈન અને બૌદ્ધ બંને ધર્મ સાથે આ સંકળાયેલી ગુફા છે। બીજી ગુફા છે ઉપરકોટની ગુફા। જો ઉપરકોટની ગુફા હોય તો તે સૌથી ઉપર આવેલી હોય, એટલે કે સૌથી ઊંચાઈ પર આવેલી હોય, અને સૌથી ઊંચાઈ પર તો જૂનાગઢનો પર્વત છે, તો આ ગુફા પણ જૂનાગઢના પર્વત પર આવેલી છે। નેક્સ્ટ છે ખાપરા કોડિયાની ગુફા જે જૂનાગઢ જિલ્લા ઉપરાંત કચ્છ જિલ્લામાં પણ આવેલી છે। નેક્સ્ટ છે જિંજુરી ઝરની ગુફા। જિંજુરી ઝરમાં 3 વાર જ આવે છે અને આ ગુફા પણ જે જિલ્લાનું નામ જથી શરૂ થતું હોય તે જિલ્લામાં આવેલી હોય। ગુજરાતના એવા માત્ર 2 જિલ્લા છે જેનું નામ જથી શરૂ થાય, એક છે જામનગર અને બીજું છે જૂનાગઢ। જૂનાગઢ આપણે હંમેશા શીખી ગયા, જૂનાગઢમાં 3 ગુફા આવેલી હતી, એક હતી બાબા પ્યારાની ગુફા, બીજી હતી ઉપરકોટની ગુફા અને ત્રીજી હતી ખાપરા કોડિયાની ગુફા। તો બાકી ઓપ્શન જો જામનગર, તો આ ગુફા પણ જામનગર જિલ્લામાં આવેલી છે। હવે પછીની ગુફા છે સ્થાણા વાક્યની ગુફા, અને જો કોઈ વસ્તુ ઉપરથી નીચે ગીરે તો એ વસ્તુ વાકી તો વળી જાય, તો વાકી વળી જાય ઉપરથી વાક્યની ગુફા, અને ઉપરથી નીચે ગીરે એટલે ગીર સોમનાથ, ગીર સોમનાથ અને વાક્યની ગુફા। નેક્સ્ટ છે તળાજાની ગુફા,
કે જ્યાં નરસિંહ મહેતાનો જન્મ થયેલો છે તે તળાજા, જે ભાવનગર જિલ્લામાં આવેલું છે. પરંતુ એમ પૂછાય કે એભલ મંડપ કઈ ગુફામાં આવેલ છે, તો તેનો જવાબ આવશે તળાજાની ગુફા, જે બૌદ્ધ ધર્મ સાથે સંકળાયેલી છે. હવે આપણે વિડીયોની મદદથી થોડા પ્રશ્નો સોલ્વ કરીએ. પહેલો પ્રશ્ન છે, જામવદની ગુફા નીચેનામાંથી કયા જિલ્લામાં આવેલ છે? રાજકોટ, ભરૂચ, પોરબંદર કે મહેસાણા? આની માટે આપણે ટ્રીક જોઈ હતી. જામવંત ઉપરથી હતું જાંબુ, અને જાંબુ કોને ભાવે? બંદરને ભાવે. તો પોરબંદર, જામવદની ગુફા પોરબંદરમાં આવેલ છે. બીજો પ્રશ્ન છે, ખંભાલીડાની ગુફા નીચેનામાંથી કયા જિલ્લામાં આવેલ છે? ગીર સોમનાથ, રાજકોટ, ભાવનગર કે ભરૂચ? તો ખંભાલીડા પરથી યાદ રાખ્યું હતું ખંભા, અને ખંભા પર કોટ પહેર્યો ત્યાં લીંડા નીકળી ગયા હતા અને સાથે પીપી પણ થઈ ગઈ હતી. તો ખંભાલીડાની ગુફા કોટ પહેર્યો અને રાજકોટ અને પીપી અથવા પીપી પંડ્યાએ તેની શોધ કરી હતી. ત્રીજો પ્રશ્ન છે, જોગીડાની ગુફા કયા જિલ્લામાં આવેલ છે? મહેસાણા, જૂનાગઢ, જામનગર કે અમદાવાદમાં? તો જોગીડા ઉપરથી આપણે યાદ રાખ્યું હતું જોગી, અને જોગી જેવા કોણ લાગે? તો નરેન્દ્ર મોદી લાગે. નરેન્દ્ર મોદી કબીરસિંહ જેવા તો ન બની શક્યા, પણ જોગી જેવા બની ગયા. અને નરેન્દ્ર મોદી ક્યાંના? તો કે મહેસાણાના. તો તેના પરથી યાદ રહી જશે જોગીડાની ગુફા મહેસાણામાં આવેલી છે. ચોથો પ્રશ્ન છે, જિંજોરી ઝરની ગુફા કયા જિલ્લામાં આવેલ છે? મહેસાણા, રાજકોટ, જામનગર કે ભાવનગર? આને માટે આપણે યાદ રાખ્યું હતું કે જિંજોરી ઝરમાં ત્રણ વાર જ આવે છે, અને જે જિલ્લાનું નામ જથી શરૂ થતું હોય તે તેનો જવાબ આવશે, આનો જવાબ આવશે જામનગર. જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો વિડીયો લાઇક કરવાનું ભૂલતા નહીં, અને જો તમારા કોઈ પણ સલાહ સૂચન હોય તો તેને કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો.